ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજથી જેપી કોલેજ રોડ ઉપર નવો બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે અને તેનો છેવાડાનો બ્રિજ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા એમ કે કોમર્સ કોલેજના ગેટ નજીક પૂરો થઈ રહ્યો છે, જેથી ત્યાંથી મોટા વાહનો બ્રિજ ઉપરથી ઝડપથી નીચે ઉતરશે, જેનાથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અકસ્માત થવાની ખૂબ જ શક્યતાઓ રહેલી હોય તથા કોલેજની આગળ ભોલાવ શ્રેષ્ઠ હાઉસની બાજુમાં ભૃગુ ઋષિ ઓવરબ્રિજ કાર્યરત છે. તેના ભારે ભારે ટ્રાફિકને કારણે પણ ત્યાં વારંવાર અકસ્માતો થાય છે તથા મુખ્ય રસ્તો ક્રોસ કરતા વાહન ચાલકોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી નવા બનનાર ઓવરબ્રિજને ભોલાવ રેસ્ટ હાઉસથી આગળ સુધી લઈ જવાની માંગ કરવામાં આવી છે. આ સાથે નેશનલ હાઈવે નંબર 8 નર્મદા ચોકડીથી દહેજ જતા રોડ ઉપરથી ભારદારી વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર કરતા હોય છે. શ્રવણ ચોકડી પાસે પણ અવારનવાર અકસ્માતો થતા જ રહે છે. આજુબાજુ ઘણી જ શૈક્ષણિક સંકુલો, ટ્યુશન ક્લાસો, બાળ મંદિરો અને સોસાયટીઓ આવેલી છે. દહેજમાં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને લેવા મૂકવા મોટા વાહનો પણ અવરજવર કરતા હોય રાહદારી લોકોને અકસ્માતનો કાયમી ભય રહે છે, જેથી વહેલી તકે શ્રવણ ચોકડી પર પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતો અટકી જશે. જો દિન 10માં આ અંગે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિક ઉપાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભરૂચ કલેક્ટર સાહેબને બ્રિજના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપેલ છે, ત્યારે ગોલ્ડન બ્રિજથી જે બ્રિજ પસાર થાય છે એને કોલેજ ના ગેટ સુધીને જ માત્ર બનાવવા માટેનો આ સરકારે નિર્ણય કરેલો હોય. હકીકતમાં જ્યારે આનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું ત્યારે એના માપ, નકશા અને એની ડિઝાઇન કંઈક અલગ હતી, છતાં પણ કોઈ માનીતા 2-3 લોકોના કહેવાથી સરકારમાં બેઠેલા પોતાના સ્વાર્થ ખાતર આ બ્રિજને ટૂંકાવી દીધેલો છે. ત્યાં આગળ અસંખ્ય વિદ્યાર્થીઓ ત્યાંથી અવરજવર છે, આજુબાજુ સોસાયટીઓ છે, ક્લાસીસો છે, બધાને એની મુશ્કેલી પડે છે. અને જો આ સરકારે એવું નક્કી જ કરેલું હોય કે કોઈનો મા બાપ ગુમાવવાનો હોય, કોઈનો બેટો ગુમાવવાનો હોય કે કોઈની પત્ની ગુમાવવાની હોય અને પછી જ જો આ સરકાર નિર્ણય લેવાની હોય તો અમે ક્યારેય પણ ચલાવી નહીં શકીએ. બીજો મુદ્દો અમારો એ હતો કે શ્રવણ ચોકડી ઉપર કેટલીક સ્કૂલો આવેલી છે, કેટલીક સોસાયટીઓ આવેલી છે, કેટલાક ક્લાસીસો આવેલા છે, ત્યાં પણ અમે બ્રિજની માંગણી કરેલી છે. જે બાળક સવારમાં 9 વાગ્યાનું આવતું હોય અને એ બાળક સાંજે 8 વાગ્યે પહોંચતું હોય, જ્યારે એ સ્કૂલ છૂટે છે ત્યારે 35 મિનિટ જેટલો સમય ત્યાં ટ્રાફિક સમસ્યા રહે છે, એ બાળક પણ પોતે ઘરે પહોંચી શકતો નથી, ત્યારે અમે સરકારશ્રીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે.